नमोलोये श्रोत्रिकाळवर्ती अरहंताणं नमोलोये श्रोत्रिकाळवर्ती शीताणं नमोलोये श्रोत्रिकाळवर्ती आयर्याणं नमोलोये श्रोत्रिकाळवर्ती उवज्जयाणं नमोलोये श्रोत्रिकाळवर्ती शवशायनं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणम जैनम जयतु शासनम। नमः समय शाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो में शाश्वतो अपा ज्ञान दर्शन लक्षणो शेषा में बाहिरा भावा सवे संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय खरे कयन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाण तो अरहंत ने गुण द्रव्य ने परियई पणे ते जीव जाने आत्मने तसु मोह पामे लय करे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत सूद कथाय ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मोदय निद्रा बंद तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ सुत केवड़ी कथिता समय प्राप्त। उस्थाप निज ने मोक्ष पंथे या अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिवाय नमः शिवाय नमः शिवाय। पूज्य बेन श्रीना वचनामृत 201 नंबर ना बोल पर अपनी चर्चा चाले छे। वचनामृत में खूब सुंदर बोल आवेला छे पूज्य बेन श्रीना अने हजी गई काले पूज्य बेन श्रीनी 106मी जन्मजयंती गई एटले ज्ञानीओनो जन्म खरेखर आखू त्रिकाळी द्रव्य में दृष्टि केम थाय अने एना ज्ञान में द्रव्य पर्याय स्वरूप केवी छे एनु ज्ञान केवी रीते थाय एना माटे ज्ञानीओनो जन्म थतो होय छे। दृष्टिना विषय ने आदर करावा माटे ज्ञानीओ हमेशा उपदेश आपता होय छे अने ए आश्रयभूत तत्वनो आश्रय न लई सकतो होय आश्रयभूत तत्व केवू छे एने ख्यालमां आव्या छतां हजी आश्रय न आवतो होय तो एने ए जीव प्रमाणमां ऊभो छे एम कहेवामां आवे। तो एवी प्रमाणनी चर्चा पण ज्ञानीओ करे अने निश्चयनी चर्चा पण ज्ञानीओ करे એટલે ત્રિકાળી દ્રવ્યને આદર કરવા માટે આશ્રયભૂત તત્વ તરીકે આશ્રય લેવા માટે વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરે અને દ્રવ્ય ત્રિકાળી કેવું છે અપરિણામી તત્વ કેવું છે આશ્રયભૂત તત્વમાં અંદર શું શું ભરેલું છે એના અનંત ગુણો કેવી રીતે રહેલા છે એના પ્રદેશો કેવી રીતે રહેલા છે એ બધી ચર્ચા કરી અને અત્યારે વર્તમાનમાં તારી પર્યાયમાં જે વિભાવનું પરિણમન ચાલી રહ્યું છે એનું પણ તને જ્ઞાન કરે અને એ પર્યાય વિભાવથી છૂટી અને સ્વભાવ તરફ જાય તો એ પર્યાયમાં સમ્યક પર્યાય થઈ તો એનું પણ જ્ઞાન તને કરાવ્યા કરે એવી આખી જ્ઞાનીઓની સ્થિતિ હોય છે। પોતે પહેલાં જ્યાં અટકતા હતા જ્ઞાની જ્યારે અજ્ઞાની હતા અને એ અજ્ઞાની માંથી અજ્ઞાન દશા દૂર કરીને પોતે જ્ઞાની કેવી રીતે થયા એને પોતાને ખબર હોય જે જ્ઞાની થાય એને ખબર હોય કે હું પહેલાં અજ્ઞાન દશામાં કેવી રીતે પરિણમતો હતો મારું પરલક્ષ કેવી રીતે ચાલતું હતું હું પ્રમાણના દ્રવ્યમાં કેવી રીતે મુખ્ય ગૌણ કરીને ઊભો રહેતો હતો પછી હું મુખ્ય ગૌણમાંથી હે ઉપાદેય કરીને કેવી રીતે ત્રિકાળી દ્રવ્યમાં આવી ગયો વિધિ નિષેધ કરીને એ જ્ઞાની જે થયો હોય જ્ઞાનીને જે પોતાનું પરિણમન ચાલતું હોય સમ્યક પ્રકારે એ પરિણમનમાં અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણાને લીધે એને પોતાની પૂર્વ પર્યાયોનું જ્ઞાન વર્તમાન પર્યાયોનું જ્ઞાન
ભાવિની પર્યાયોનું પણ જ્ઞાન, એવી કોઈ જ્ઞાનીની સમ્યક પર્યાય પ્રગટ થઈ જાય એમાં એને બધો ખ્યાલ આવે, દ્રષ્ટિદ્રવ્ય ઉપર હોય, જ્ઞાનમાં બધા પડખા એકદમ એના ચોખ્ખા હોય, એટલે એને પોતે જે રીતે જ્ઞાની થયા હોય, પોતાની જે અજ્ઞાન દશા પૂર્વ પર્યાયમાં હતી એ અજ્ઞાન દશા દૂર કરીને પોતે કેવી રીતે જ્ઞાની થયા, અને એ જ્ઞાની થયા ત્યારે અત્યારે હવે એનું પરિણમન કેવું ચાલી રહ્યું છે, હજી ચતુર્થ ગુણસ્થાન કે પંચમ ગુણસ્થાનમાં આવેલો જ્ઞાની હોય તો પણ હજી એને ઘણી અધુરાશ છે, તો એ અધુરાશનું પણ જ્ઞાન વર્તે, જેટલી સમ્યકતા થઈ એનું પણ જ્ઞાન વર્તે, પૂર્વ પર્યાયમાં અજ્ઞાન હતી તેનું પણ જ્ઞાન વર્તે, તો એવું જ્ઞાન એને પ્રત્યેક સમયે પ્રગટ હોવાથી તેવા જ્ઞાનમાં જે વિષય આવે છે એમાંથી આ બોલની તારવણી થયેલી છે, એટલે એણે અપરિણામી, પરિણામી અને પરિણામ બધી ચર્ચા લીધી છે. જ્ઞાનીની સ્થિતિ એવી હોય છે કે જ્ઞાની પોતે પણ પરિપૂર્ણ પોતાના આશ્રયભૂત તત્વમાં ઠરી જવા માગતા હોય છે કે હવે હું અંદરમાં મારા ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરી અને સમ્યક દ્રષ્ટિ થયો તો હવે એ મારી દ્રષ્ટિ તો કાયમ થઈ ગઈ, હવે ચારિત્રને જ્ઞાન ત્યાં ને ત્યાં સ્થિરતા કેમ રાખે, એ પુરુષાર્થ જ્ઞાનીને ચાલતો હોય છે. પણ એવા પુરુષાર્થમાં એ પુરુષાર્થ હજી પરિપૂર્ણ પોતાના સ્વભાવમાં પહોંચી વળતો ન હોય તો વિકલ્પોની સ્થિતિ જેને આવે એ વિકલ્પોનું જ્ઞાન પણ કરાવ્યા કરે, કે પોતે પણ અત્યારે પ્રમાણમાં ઉભા રહ્યા, વિકલ્પાત્મક દશા આવી ગઈ તો પ્રમાણ થઈ ગયું. પ્રમાણના બી ઘણા પ્રકાર, પ્રમાણમાં પણ પ્રકાર હોય, આપણે લીધું હતું કે એક સવિકલ્પ પ્રમાણ હોય, એક નિર્વિકલ્પ પ્રમાણ હોય. મુખ્ય ગુણના પણ બે પ્રકાર આવે, એક આગમનું મુખ્ય ગુણપણું, એક અધ્યાત્મનું પ્રમાણ થયા પછીનું મુખ્ય ગુણપણું. જો બધી વાતો બધી સમજણમાં લેવાલાયક છે, બહુ એ વિષયને આપણે એટલો બધો ઘેરો નથી કરવો કારણ કે પછી વિકલ્પો વધી જાય, પણ છતાં સમજણમાં જેટલું આવી શકે એટલો વિસ્તાર તો પ્રમાણ અપેક્ષાએ પણ જરૂરી છે. જો એ વિસ્તાર થોડોક પણ ખ્યાલમાં ન હોય તો પોતે ક્યાં ઊભો છે એ જ ખબર ન પડે, એને એમ લાગે કે અમારે તો દ્રષ્ટિનું જોર ચાલે છે અને હું તો દ્રવ્ય તરફ જવાનો પ્રયત્ન કરું છું, પણ એ મુખ્ય ગુણમાં અટકી જતો હોય. મુખ્ય ગુણમાં કેવી રીતે અટકે કે આમાં અત્યારે એક વાત ગુરુદેવે લીધી છે 201 નંબરના બોલમાં, 11મી ગાથાનો વિષય લીધો જ પૂજ્ય ગુરુદેવશ્રીએ. 11મી ગાથામાં એક એવી સુંદર ચર્ચા આવી છે, એવી એટલી બધી સુંદર ચર્ચા છે કે 11મી ગાથામાં એમ કીધું, આપણે ગયા રવિવારે પણ થોડુંક લીધું હતું પણ એને થોડો વિસ્તારમાં આપણે લઈશું કારણ કે આ પ્રમાણની ચર્ચા આવી છે ને, આમાં જે વિષય આવ્યો છે ને એ પ્રમાણ અપેક્ષાએ પણ જે વિષય આવ્યો છે ને એની ચર્ચા આપણી અત્યારે આપણે કરીએ છીએ. બહુ સુંદર વિષય છે, એટલું બધું આમાં રહસ્ય ભરેલું છે, આખો વિષય એટલો બધો સુંદર છે. જો આમાં આવ્યું છે, આ 3 નંબરનો ભાગ છે અમૃત પ્રવચનનો, એમાં આ બોલ છે, એમાં કહે છે અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં. અપરિણામી એટલે આખો જ્ઞાયક, શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત જે અખંડ નાયક કહ્યો છે તે જ આ અપરિણામી આત્મા. એટલે એ પહેલો પેરેગ્રાફ તો 2.5 લીટીનો છે, એ દ્રષ્ટિના વિષયનો છે. નિશ્ચય નયના વિષયભૂત જ્ઞાયક, અપરિણામી આત્મા, જ્ઞાયક એટલે સુદ સ્વરૂપી ભગવાન આત્મા, ત્રિકાળી દ્રવ્ય, ઉપાદેયભૂત તત્વ, દ્રષ્ટિનો વિષય, એની ચર્ચા પહેલાં પૂજ્ય બેનશ્રીએ લીધી છે. પછી બીજો પેરેગ્રાફ લઈએ છીએ કે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, એટલે પ્રમાણ અપેક્ષાથી જોવો, નિશ્ચય અપેક્ષાથી જોવો તો અપરિણામી છે, પ્રમાણ અપેક્ષાએ જોવો તો માત્ર અપરિણામી નથી પરિણામી પણ છે. તો કે પરિણામી કેમ છે પ્રમાણ અપેક્ષાએ, તો કે પ્રમાણ અપેક્ષામાં અપરિણામી તત્વની સાથે પરિણામને જ્યારે તમે ભેળવો ત્યારે એને પ્રમાણ અપેક્ષા કહેવામાં આવે છે. તો એ અપરિણામી અને પરિણામ, હે, જે પરિણામમાં અત્યારે વિચારધારા ચાલે છે, જે પરિણામ જ્ઞાનમાં વિકસિત થતા દેખાય છે, એવા કોઈ પરિણામ છે, એક સમયે પરિણામ થયા સાંભળવાના, બીજે સમયે સાંભળવાના પરિણામ થયા, એ સાંભળવાનો વિકલ્પ ચાલે છે ને, તો એ વિકલ્પ જ્ઞાનમાં ખબર પડે છે કે અત્યારે સાંભળવાનો વિકલ્પ ચાલે છે,
તો એ સાંભળવાના વિકલ્પ છે, એ પણ પરિણામ છે. એ વિકલ્પનો ખ્યાલ આવે છે એવો જ્ઞાન છે, એ પણ પરિણામ છે. અને એ જ્ઞાનના પરિણામ અને વિકલ્પના પરિણામ, એ કોઈ પણ પરિણામ જ્ઞાયક વગર હોતા નથી. એટલે અપરિણામી તત્વ પણ મોજૂદ છે. તો અપરિણામી તત્વ છે એક જ્ઞાનના પરિણામમાં વિચાર ચાલે છે, એક એના બીજા પરિણામમાં વિકલ્પ એટલે કે રાગનું પરિણમન ચાલે છે. તો એ પરિણામ, પરિણામની સાથે અપરિણામીને જોવો, એને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી. અપેક્ષા તમે પ્રમાણની લ્યો તો માત્ર અપરિણામી નથી, તમે અપેક્ષા નિશ્ચયની લ્યો તો માત્ર અપરિણામી છે. એટલે સિદ્ધ કરે છે અહીંયા વસ્તુ કે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. એટલે અપરિણામી તો કાયમ રહે છે, અપરિણામી વગરનું કોઈ પરિણામી હોતો નથી, અપરિણામી વગર કોઈ દિવસ પરિણામ હોતા નથી, કે અપરિણામી વગર કોઈ દિવસ પરિણામી પણ હોતો નથી. એટલે અપરિણામીનો બોલ પહેલો લે છે, પછી પ્રમાણ અપેક્ષાના બોલ લે છે. એટલે અહીંયા સિદ્ધ કરે છે કે અપરિણામી તેમજ પરિણામી છે, પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. હવે અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા, તો અપરિણામી તત્વ ત્રિકાળી દ્રવ્ય છે, દ્રષ્ટિ છે તે શ્રદ્ધાની પર્યાય છે, અને પરિણામ ગૌણ થઈ જાય છે, એ રાગના પરિણામ ગૌણ થઈ જાય છે, વિકલ્પના પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ માત્ર ગૌણ થઈ જાય છે, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે. એટલે અહીંયા એમ કહે છે કે પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ ક્યાંય ચાલ્યા નથી જતા. અહીંયા એ સિદ્ધ કરે છે પરિણામ પરિણામમાં રહી જાય છે, અપરિણામીની દ્રષ્ટિ થઈ જાય છે, અને એ દ્રષ્ટિ થતાં પરિણામ ગૌણ પણ પરિણામમાં છે, પણ મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એટલે હવે મને પરિણામ દેખાતા નથી. હવે એ પરિણામ દેખાતા નથી એટલે પરિણામ છે જ નહીં એમ નથી, એમ અહીંયા સિદ્ધ એમ કરે છે. ખરેખર દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એને તો એના માટે તો એ પરિણામ અવસ્તુ થઈ ગઈ, એના માટે પરિણામ અવસ્તુ થઈ ગઈ, કારણ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. એટલે એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે દ્રષ્ટિ પરિણામ છે અને દ્રવ્ય પરિણામ અપરિણામી છે, તો દ્રવ્ય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આવી ગઈ પ્રમાણનો વિષય. પછી પરિણામ ગૌણ થઈ જાય છે, એ તો વિકલ્પના પરિણામ, બીજા ગુણની પર્યાયોના પરિણામ એમ કરીને એને પરિણામ ગૌણ થઈને પરિણામની સ્થિતિ પણ અહીંયા બતાવવા માગે છે. એટલી મર્યાદિત વાત આમાં કરવા માગે છે. એટલે કહે છે કે તત્વ ઉપર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી, પરિણામ ક્યાં જતા રહે, પરિણમન તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ હોય છે. હવે આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ જ્યારે બોલ ચાલ્યો ત્યારે આ પ્રમાણ અપેક્ષાની ચર્ચા ચાલી ત્યારે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ 11મી ગાથા લીધી. 11મી ગાથાનો વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ એ ચર્ચામાં લીધો. જો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું અહીંયા જે વાત છે ને એના ઉપરથી જ આપણે ચર્ચા કરીએ ને એટલે એકદમ આપણને બધું ચોખ્ખું થાય. જો અહીંયા લીએ છે, અહીંયા કહે છે કે પ્રમાણ અપેક્ષાએ, પછી કહે છે પહેલાં નિશ્ચયની અપેક્ષાએ કહ્યું, નિશ્ચય નામ જે નહીં સ્વદ્રવ્યોનો આશ્રય લે તેને નિશ્ચય નહીં કહે છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ ભગવાન ત્રિકાળી જ્ઞાયક ભાવ સમ્યક દર્શનનો વિષય છે તેને અહીંયા અપરિણામી જ્ઞાયક દેવ કહેવામાં આવે છે. અમૃત પ્રવચન ભાગ 3 પાના નંબર 289 ઉપર આ વાત ચાલે છે. પ્રમાણ અપેક્ષાએ પહેલાં નિશ્ચયની અપેક્ષાએ કહ્યું હતું, ત્રિકાળી જ્ઞાયક અપરિણામી પારિણામિક ભાવ સ્વરૂપ, જ્ઞાયક ભાવ સ્વરૂપ, ભૂતાર સ્વરૂપ, સત્યાર ત્રિકાળ સ્વરૂપ, એ નિશ્ચયનીનો વિષય છે, અર્થાત એ સમ્યક દર્શનનો વિષય છે. પ્રમાણ અપેક્ષાએ નિશ્ચયની અપેક્ષાએ તો અખંડ જ્ઞાયક ત્રિકાળી તેનો વિષય છે, નિશ્ચયની અપેક્ષાએ તો જ્ઞાયક ત્રિકાળી અખંડ એનો વિષય છે. હવે કહે છે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, પ્રમાણની અપેક્ષાએ આત્મા માત્ર અપરિણામી પારિણામિક ભાવ સ્વરૂપ જ્ઞાયક ભાવ એકલો નથી, અપરિણામી તેમજ પરિણામી છે. પ્રમાણની અપેક્ષાએ નહીં પલટનાર અપરિણામી દ્રવ્ય પણ છે અને પર્યાય પલટે છે તે પણ છે, એ પ્રમાણનો વિષય છે. એટલે બંને છે પ્રમાણના વિષયમાં, એમ સિદ્ધ કરે છે. આપણે ચર્ચા થઈ ગઈ પણ થોડું વાંચું છું, હું પછી લઉં છું વિષય. પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરમ સ્વભાવ ભાવ નિત્યાનંદ એકરૂપ રહેનારા ભાવ ઉપર દ્રષ્ટિ દેતા, અંતર્મુખ તત્વ છે તેની ઉપર દ્રષ્ટિ દેતા, બહિર્મુખ તો પર્યાય છે, રાગાદી બહિર્મુખ છે, બહિર્મુખ જેનું મુખ બહાર છે, જે પર્યાયનું મુખ
બહાર છે, જે પર્યાયનું મુખ અંદર નથી દ્રવ્ય તરફ, જે પર્યાયનું મુખ સંયોગ તરફ છે, વિભાવ તરફ છે, કર્મના ઉદય તરફ છે, એક સમયની પર્યાય તરફ પર્યાયનું લક્ષ છે, એને બહિર્મુખ કહેવામાં આવે છે. બહાર લક્ષ, બહિર્મુખ એટલે કે એમ કે છે, બહિર્મુખ તો પર્યાય છે, રાગાદી બહિર્મુખ છે, અંતતત્વ જે જ્ઞાયક ભાવ તેના પર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. જુઓ, અંતતત્વ જે જ્ઞાયક ભાવ તેના ઉપર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ગૌણ થઈ જાય છે એટલે શું કહે છે, એનો અર્થ કરે છે પર્યાયનું લક્ષ નથી રહેતું. પરિણામ ગૌણ થઈ જાય છે એટલે પર્યાયમાં પર્યાયનું લક્ષ નથી, પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થઈ ગયું છે એટલે પરિણામ ગૌણ થઈ જાય છે. આખી લક્ષની રમત છે. પર્યાયમાં પરિણામ ગૌણ થઈ જાય, પર્યાયનું લક્ષ નથી રહેતું એટલે કે પર્યાયમાં પર્યાયનું લક્ષ નથી, પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થઈ ગયું છે, પર્યાયમાં પર્યાયનું લક્ષ છૂટી ગયું છે. હું મારી પર્યાયમાં આમ ચાલે છે, મારી પર્યાયમાં રાગ ચાલે છે, મારી પર્યાયમાં વિભાવ ચાલે છે, મારી પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, એમ જ્યાં સુધી પર્યાયનું પર્યાય ઉપર લક્ષ હતું ત્યાં સુધી એની અપરિણામી ઉપર તત્વ ઉપર દ્રષ્ટિ નહોતી. હવે એ વિષય ફેરવે છે પર્યાય, પર્યાયનું અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. તો અપરિણામી ઉપર તત્વ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે ત્યારે પર્યાયનું પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે. પર્યાયનું પર્યાય ઉપરથી લક્ષ છૂટ્યું એટલે પર્યાય ગૌણ થઈ ગઈ. હવે જો આ ગૌણને મુખ્ય છે ને, એ બહુ અગત્યની વાત છે. ગૌણ થઈ ગઈ એનો અર્થ શું છે કે એ પર્યાયને અહીંયા રાખે છે, પર્યાયને અહીંયા રાખે છે. ગૌણ થઈ ગઈ એટલે દ્રષ્ટિદ્રવ્ય ઉપર પડી ગઈ, પર્યાય ગૌણ થઈ ગઈ. હવે આ જે મુખ્ય ગૌણની ચર્ચા છે ને, એ દ્રષ્ટિદ્રવ્ય ઉપર પડી ગઈ અને પર્યાય ગૌણ થઈ ગઈ. એ મુખ્ય ગૌણની ચર્ચા જો જ્યાં સુધી એને પર્યાય ગૌણ થઈ ગઈ, પર્યાય ગૌણ થઈ ગઈ, પર્યાય ગૌણ થઈ ગઈ, અપરિણામી ઉપર દ્રષ્ટિ પડીને પર્યાય ગૌણ થઈ ગઈ, એમ જો અપરિણામી અને પરિણામ બે વિષય એના ખ્યાલમાં જ્યાં સુધી આવે છે ત્યાં સુધી હજી ખરેખર એ જીવ પ્રમાણમાં ઊભો છે. અહીંયા વાત જ્ઞાની એમ કરે છે કે અપરિણામી ઉપર દ્રષ્ટિ જાય છે, પરિણામ ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે એટલે પરિણામ ઉપર લક્ષ રહેતું નથી, પરિણામ ઉપર લક્ષ રહેતું નથી છતાં પરિણામને રાખે છે. સમજો, એ પરિણામને રાખે છે. એ મુખ્ય ગૌણની જે વ્યવસ્થા છે એ જ્ઞાની પોતે એક અજ્ઞાની જીવ છે, એક જ્ઞાની થાય છે અને એક જ્ઞાની થયા પછી વિકલ્પમાં આવે છે. જો ત્રણ ચર્ચા છે આમાં, ત્રણ ચર્ચા આપણે સમજી લઈ એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. એક મુખ્ય ગૌણની વ્યવસ્થા છે, એક હેય ઉપાદેયની વ્યવસ્થા છે અને એક હેય ઉપાદેય થયા પછી મુખ્ય ગૌણની વ્યવસ્થા છે. ત્રણ પ્રકાર છે આમાં. સમજો, આપણે ગયા રવિવારે દ્રષ્ટાંત લીધો હતો જે ઓલા ઝવેરીનો, હે, કે ભાઈ ગ્રાહક કોને કહેવાય, દુકાનદાર કોને કહેવાય અને દુકાનદાર પણ પેલા ગ્રાહક હોય, હે, આ ત્રણ ચર્ચા આવે ને. તો એ ત્રણેય ચર્ચામાં મુખ્ય ગૌણ હે ઉપાદેય ગયો કે વિધિ નિષેધ ગયો. જ્યાં સુધી મુખ્ય ગૌણ મુખ્ય ગૌણ મુખ્ય ગૌણ જ્યાં સુધી જીવ ડરીએ ત્યાં સુધી ખરેખર એ પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ છે. જ્યારે હે ઉપાદેય થાય, વિધિ નિષેધમાં જીવ આવે ત્યારે જ ત્રિકાળી દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ અપરિણામી તત્વ ઉપર જાય છે. અહીંયા 11મી ગાથામાં એમ કહે છે કે પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. શું કહે છે આ સમજો, પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે, એમ શબ્દ છે એમાં. પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે, પર્યાયને એટલે કે એક સમયની અવસ્થાને ગૌણ કરી છે એટલે કે મુખ્ય કંઈક છે. ગૌણ કરીને અહીંયા થોભી જવું, ગૌણ કરીને એટલે શું છે કે મુખ્ય બીજું કંઈક છે. તો કે અપરિણામી તત્વ મુખ્ય છે અને પરિણામ ગૌણ છે એટલે અપરિણામી ને પરિણામ બેયને સાથે રાખ્યા છે એણે, એ બેયને સાથે રાખે છે ત્યાં સુધી પ્રમાણનો વિષય છે. સમજો બરાબર.
આ 11મી ગાથા માર્મિક છે બહુ, એનો મર્મ ભાવાર્થમાં માર્મિક લખ્યો છે. પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહેવામાં આવે છે. પેલા પર્યાયને ગૌણ કરીને અહીંયા ઊભું રહેવું, પર્યાયને ગૌણ કરીને એટલે શું? એટલે કે દ્રવ્યને મુખ્ય કરીને. તો દ્રવ્યને મુખ્ય કર્યું ત્યારે પર્યાય ગૌણ રૂપે પણ છે, સમજ્યા તમે? તો એ દ્રવ્ય અને પર્યાય બે રાખ્યા તો એ થઈ ગયું પ્રમાણ. એ પ્રમાણ થઈ ગયું અજ્ઞાનીનું પ્રમાણ પેલા, સમજો તમે. કારણ કે એણે હજી દ્રવ્યને મુખ્ય કર્યું છે અને પર્યાયને ગૌણ કરી છે, એ અજ્ઞાનીનું પ્રમાણ છે. હવે એ અજ્ઞાનીનું પ્રમાણમાં અજ્ઞાની આવે છે પેલા કે અપરિણામી તત્વ છે એ મુખ્ય છે અને પરિણામ છે તે ગૌણ છે. તો એ મુખ્ય ગૌણની વ્યવસ્થા છે એ પ્રમાણના દ્રવ્યની વ્યવસ્થા છે. મુખ્ય ગૌણવાળો હજી પામ્યો નથી, હજી તો એ પદાર્થની સિદ્ધિ કરે છે. કે અપરિણામી તત્વ કેવું છે? તો કે આશ્રયભૂત તત્વ છે. તો કે એમાં વર્તમાન ઉત્પાદ્ય નથી, એમાં પર્યાય નથી, એમાં પલટતો ભાવ નથી, એમાં ઉત્પાદ્યવાળું પરિણમન નથી, એ અપરિણામી છે. તો કે એ મુખ્ય છે અત્યારે મારે. તો કે તારે ગૌણપણે શું છે? મુખ્ય આવ્યું ને ત્યાં જ ગૌણપણ આવી ગયું. જ્યાં મુખ્યનો શબ્દ આવ્યો ત્યાં મુખ્યની સામે ગૌણ હોય જ. તો કે ગૌણ શું છે? તો કે ગૌણ પર્યાય છે. દ્રવ્યને મુખ્ય કર્યું તો ગૌણપણે પર્યાય છે. તો અપરિણામી તત્વને મુખ્ય કરે અને પર્યાયને ગૌણ કરીને, તો પર્યાયને ગૌણ કરી એને મુખ્ય કર્યું અપરિણામીને. અત્યાર સુધી પરિણામની મુખ્યતા ચાલતી હતી પર્યાય દ્રષ્ટિમાં. અજ્ઞાની જીવને જ્યાં સુધી દ્રવ્ય પર્યાયની સમજણ યથાર્થ નહોતી ત્યાં સુધી એને અપરિણામી તત્વનો મહિમા જ નહોતો આવ્યો. અપરિણામી તત્વ કેવું? કુટસ્થ ધ્રુવ શાશ્વત જ્ઞાન સુખ ને આનંદથી ભરેલી મૂર્તિ છે, એવું મારું શાશ્વત સ્વરૂપ છે, જે જ્ઞાનાનંદથી ભરેલું સ્વરૂપ છે, જે ત્રિકાળ એવું ને એવું બચી ગયું છે, જેમાં અનંત ગુણો ભરેલા છે, જેમાં અસંખ્યાત પ્રદેશ છે, એવો જે એનો મહિમા અંદરથી આવવો જોઈએ, હજી એને નહોતો આવ્યો. એટલે એને પર્યાય મુખ્ય હતી. પણ જ્ઞાનીનો ઉપદેશ એના કાને પડ્યો, એને સાંભળો, એની સમજણ ચાલુ થઈ, ત્યાં એને ખબર પડી કે હા, હું પર્યાયની ચર્ચામાં ચડી ગયો છું, પર્યાયની જ વાત કર્યા કરું છું, કે પર્યાયમાં હવે અનુભવ થશે, પર્યાયને આમ કરવાનું છે, પર્યાય લક્ષ પર તરફથી છોડીને દ્રવ્ય તરફ જવાનું છે, આ પર્યાયની ચર્ચાએ હું ચડી ગયો છું. તો આ જ્ઞાની તો એમ કહે છે કે અપરિણામી તત્વનો આશ્રય લેવાનો છે. ત્યારે એને ખબર પડી કે અપરિણામી તત્વ મુખ્ય છે અને પર્યાય તો ગૌણ છે, પર્યાય મુખ્ય નથી. પેલા એને પર્યાયની મુખ્યતા ચાલતી હતી, પર્યાયની મુખ્યતા ચાલતી હતી એટલે અપરિણામી તત્વ ઓજલ થઈ ગયું હતું, ખબર જ નહોતી અપરિણામી જેવું કંઈક છે. એ ઊભો ઊભો પર્યાયમાં જ વિચાર કર્યા કરતો હતો. એ પર્યાયમાં વિચાર કરતો હતો ત્યારે એ વિચારવાન ત્રિકાળી દ્રવ્ય અપરિણામી છે એ ખબર નહોતી એને. વિચાર ચાલતો હતો કે આવો રાગ ચાલે છે, આવું જ્ઞાન ચાલે છે, વિચાર ચાલતો હતો. પણ અપરિણામી તત્વ વિચારવાન છે એની આ વિચારરૂપ પર્યાય છે એ ખબર નહોતી. એ મુખ્ય થતી હતી એને પર્યાય. હવે એને જ્ઞાની મળી ગયા, એણે કીધું કે અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેતા તેનો આશ્રય લેતા, તો એની આંખ ખુલી ગઈ. ઓહો, આ તો અપરિણામી તત્વ તો મોજૂદ પડ્યું છે, હું તો એવો જ છું ખરેખર. આ હું તો એક સમયની પર્યાયના વિકલ્પમાં કેમ ચડી ગયો છું કે આ પર્યાય આવી કેમ થઈ, આ પર્યાય ફરે કેમ, આ પર્યાયમાં પરનો આશ્રય છોડવાનો, આ પર્યાયમાં સ્વનો આશ્રય લેવાનો, એ બધું પર્યાય દ્રષ્ટિવાળું કથન છે. એ પર્યાય તો છે કોની? તો કે એનો પિતા તો અપરિણામી તત્વ છે. તો કે પુત્ર પિતાને જ ભૂલી ગયો. ત્યાં એને જ્ઞાની મળ્યા, એને કીધું કે અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેતા, આશ્રયભૂત તત્વ ઉપર દ્રષ્ટિ દેતા, ત્યાં એને ખબર પડી કે મુખ્ય તો અપરિણામી તત્વ છે, પર્યાય તો ગૌણ છે. એટલે એને ખબર પડી ને અજ્ઞાનીને, ત્યારે એને ખ્યાલ આવ્યો કે અપરિણામી તત્વ મુખ્ય છે અને પરિણામ છે એ ગૌણ છે. હજી તો એ ત્યાં જ આવ્યો છે, એટલે હજી પરિણામને રાખે છે, અપરિણામની મુખ્યતા રાખે છે. આ આખું વાંચી વાક્ય જીવ વાંચી જાય, અપરિણામી તત્વનો આશ્રય કરતા પરિણામ ગૌણ થઈ જાય છે એટલે અભૂતાર્થ છે, એમ વાક્ય વાંચી જાય. હજારો વાર વાંચે જીવ, અપરિણામી તત્વની મુખ્યતા કરતા પરિણામ ગૌણ થઈ જાય છે એટલે અભૂતાર્થ છે. હવે એ ગૌણ થઈ જાય છે, મુખ્ય અપરિણામી છે, એ અપરિણામી અને પરિણામની મુખ્ય ગૌણની વ્યવસ્થા તો પ્રમાણમાં ઊભો છે. હવે એ પ્રમાણમાંથી
જ્યારે એ અભૂતાર્થમાં જાય, જ્યારે એ અભૂતાર્થ કીએ પરિણામને ગૌણપણે પેલા રાખાતા એને, હવે એ ગૌણ કરીને અભૂતાર્થ કીએ છે એને, એમ શબ્દ લખ્યો છે 11મી ગાથામાં. પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહેવામાં આવી છે. પછી અહીંયા તો વિસ્તાર ઘણો છે કે ગૌણ કરીને અભૂતાર્થ કીધી એટલે પર્યાય ક્યાંય ચાલી ન જાતી ને પર્યાય છે ખરીને, એ બધી વાત જુદી છે. પહેલામાં પહેલાં મુખ્ય અપરિણામી છે, ગૌણ પરિણામ છે, એ અપરિણામીને પરિણામ થઈને પ્રમાણનો વિષય છે. એ પ્રમાણના વિષયમાં મુખ્ય ગૌણ કરતો 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 એ ગૌણપણે રાખવાની બદલે હવે અભૂતાર્થ છે એમાં વયો જાય છે. એ અભૂતાર્થમાં જાય છે ત્યાં એ હે ઉપાદેયમાં આવી જાય છે. અભૂતાર્થમાં ગયો ને મુખ્ય ગૌણમાંથી, એ મુખ્ય ગૌણમાંથી ગૌણપણું હતું ને એને અભૂતાર્થ કરી નાખ્યું એણે, કે પર્યાય તો અભૂતાર્થ છે, પર્યાય તો અસત્યાર્થ છે, પર્યાય તો મારામાં છે જ નહીં, હું તો ત્રિકાળી દ્રવ્ય શાશ્વત અપરિણામી તત્વ છું. અભૂતાર્થ એટલે દ્રવ્યમાં પર્યાય નથી એનું નામ અભૂતાર્થ, અને અસત્યાર્થ એટલે પર્યાય તે દ્રવ્ય નથી એનું નામ અસત્યાર્થ. આ બે અર્થ છે એના. અભૂતાર્થ કોને કહેવાય? ભૂતાર્થ કોને કહેવાય? ત્રિકાળી દ્રવ્યને. અભૂતાર્થ કોને કહેવાય? પર્યાયને. અસત્યાર્થ કોને કહેવાય? તો કે પર્યાયને. તો કે અભૂતાર્થ એટલે શું? તો કે અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે ભાવ. અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે ભાવ. ભાવ જેમાં નથી તેને અભૂતાર્થપણું પર્યાયને લાગુ પડે છે. એટલે ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે, એ હોવાપણે છે, અને એ હોવાપણે છે એમાં પર્યાય અભૂતાર્થ છે, એટલે પર્યાય ન હોવાપણે ભાવ છે એનો, એને અભૂતાર્થ કીધું. અભૂતાર્થ કોને કીધી? તો કે મુખ્ય ત્રિકાળી દ્રવ્ય છે, પર્યાયને ગૌણ કરી અને અભૂતાર્થ કહી દીધી, એટલે કે એ દ્રવ્યમાં પર્યાય છે જ નહીં. એ પર્યાય દ્રવ્યમાં પર્યાય છે જ નહીં, ત્યાં પર્યાય થઈ ગઈ હે, અને ત્રિકાળી દ્રવ્ય થઈ ગયું ઉપાદેય. પહેલાં અપરિણામી તત્વનો આશ્રય મુખ્યપણે લેતા પર્યાયને ગૌણ કરીને, તો એમાં મુખ્ય ગૌણમાં દ્રવ્ય પર્યાય બે રહેતા હતા, હવે ગૌણ કરીને અભૂતાર્થમાં ગયો જ્યાં, ત્યાં એ અભૂતાર્થ એટલે પર્યાય દ્રવ્યમાં છે જ નહીં, એનું હોવાપણું દ્રવ્યમાં છે જ નહીં, એવો ભૂતાર્થ સ્વભાવી ભગવાન આત્મા છું, તો પર્યાય થઈ ગઈ હે, અને દ્રવ્ય થઈ ગયું ઉપાદેય. તો એ હે ઉપાદેયમાં આવી ગયો. જે ઓલો ગ્રાહક હાર ખરીદવા ગયો તો એ હાર એણે ખરીદી લીધો. પહેલાં ઘણી વસ્તુ જોઈ લીધી કે ગૌણપણે આય છે, ગૌણપણે આય છે, ગૌણપણે આય છે, ગૌણપણે આય છે. હવે એની નજર પડી એક ઉપર, ગૌણપણે બધું જાણી લીધું કે દ્રવ્ય છે, પર્યાય છે, પર્યાયમાં રાગ છે, પર્યાયમાં વિકલ્પ છે, પર્યાયમાં જ્ઞાનનું પરિણમન છે, પર્યાયમાં શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, ત્રિકાળી દ્રવ્યમાં એવું કાંઈ નથી, તો અનંત ગુણોથી સભર છે, એવો એણે પહેલાં જાણવા અપેક્ષાએ બધું નિર્ણયની ભૂમિકામાં કરી લીધું. પછી એને હવે શું કર્યું? હવે તો એને તરાપ મારવાની છે જે વસ્તુ છે એના ઉપર. હવે તો એ વસ્તુ એને ગ્રહણ કરવાની છે. તો એ વસ્તુ ગ્રહણ કેવી રીતે થાય? કે બીજી વસ્તુ હે થાય ને તો મૂળ વસ્તુ એ ગ્રહણ થાય. હવે એ હે ન કરે અને ગૌણપણે એને રાખ્યા જ કરે કે ગૌણપણે તો છે, આ ગૌણપણે તો છે, આ ગૌણપણે તો છે, એટલે એને હજી વસ્તુને ગ્રહણ કરવાનો કાળ પાક્યો નથી. કારણ કે ગૌણપણે બીજું કાંઈક દેખાય છે એને, મુખ્યપણે કંઈક દેખાય છે, ગૌણપણે કંઈક દેખાય છે, એટલે એનો મતલબ એમ છે કે હજી એને નિર્ણયની ભૂમિકામાં, વિચાર દશામાં, નિર્ણયની ભૂમિકામાં, યથાર્થ નિર્ણયની ભૂમિકા હજી એને આવી નથી. જ્યાં યથાર્થ નિર્ણયમાં આવી જાય છે કે આ મુખ્ય છે ને તે જ ઉપાદેય છે, અને આ ગૌણ છે ને એ હેય છે, એમ જ્યારે એને ખબર પડે છે ત્યારે એ મુખ્ય ગૌણમાંથી હે ઉપાદેયમાં આવી જાય છે. ત્યારે એ વસ્તુને ગ્રહણ કરી લે છે કે આ જ વસ્તુ મારે જોઈ છે, આ જ વસ્તુ ઉપાદેય છે. તો કે બીજી વસ્તુ ગૌણપણે છે કે નહીં? તો કે મારા માટે એ અસત્યાર્થ ને અભૂતાર્થ છે, એ મારા માટે છે જ નહીં, એ અવસ્તુ થઈ ગઈ. ઓલો વેપારી કહે છે કે આટલું બધું છે, તો વેપારીને કહે છે એ બધું તારા માટે છે, મારા માટે એક જ ઉપાદેય છે, અને એક ઉપાદેય છે એ અપરિણામી તત્વ છે, આશ્રયભૂત તત્વ છે, ત્રિકાળી દ્રવ્ય છે, શાશ્વત પ્રભુ છે, એવો હું પરમાત્મા છું એ જ ઉપાદેય છે, બીજું બધું
ગૌણપણે રાખ્યું હતું એ અભૂતાર્થ થઈ ગયું કે હવે મારા માટે એ છે જ નહીં. જો ગૌણપણે પણ છે એનો મતલબ એમ છે કે એ મુખ્ય ગૌણ મુખ્ય ગૌણ મુખ્ય ગૌણમાં ઊભો છે હજી, હજી એ હે ઉપાદેયમાં આવીને ગ્રહણની સ્થિતિમાં નથી આવ્યો. એટલે અહીંયા પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ એમ છે કે ગૌણપણે છે ખરી, પણ જ્યારે એ અભૂતાર્થ થાય છે ત્યારે જ મુખ્યપણું છે એ ઉપાદેય ભૂત તત્વ તરીકે આવે છે. જ્યાં સુધી ગૌણપણે પર્યાય પણ એના ખ્યાલમાં રહીએ છે ત્યાં સુધી મુખ્યપણું છે એ ઉપાદેયપણે નથી આવતું. એ મુખ્યપણું રહીએ ત્યાં સુધી ગૌણપણું રહીએ છે, ઉપાદેયપણું આવે છે તો ઓલું હેયપણું થઈ જાય છે. એમ અહીંયા પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણે અહીંયા ઘણી વાર કીધું છે, 187 ગાથા છે નિયમસારની, આ વાંચી લેજો પ્રવચન વાંચવું હોય તો. 187 નંબરની નિયમસારની છેલ્લી ગાથા જેમાં આચાર્ય ભગવાને કીધું કે આ નિજ ભાવના નિમિત્તે મયે કદમ, કે આ હું મારી નિજ ભાવના અર્થે આ શાસ્ત્રની રચના કરું છું, એવી 187મી ગાથામાં ગુરુદેવ પાસે ખુલાસો કરાવ્યો શ્રોતાએ કે આ ગૌણ કરીને અભૂતાર્થ એટલે શું છે. ગૌણ કરીને અભૂતાર્થ, ગૌણ કરીને અભૂતાર્થ, ગૌણ કરીને અભૂતાર્થ, આ મેં હમણાં વાત કરી ને એ એમાં છે. એમાં ગુરુદેવે એમ કીધું કે ગૌણ કરીને અભૂતાર્થ એટલે પર્યાય છે જ નહીં દ્રવ્યમાં. ગૌણ કરીને અભૂતાર્થ એટલે અહીંયા રાખવાની વાત નથી પર્યાયને. ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયનો સર્વથા અભાવ છે. પ્રમાણનું દ્રવ્ય કદી પર્યાય વગરનું હોતું નથી, ત્રિકાળી દ્રવ્ય કદી પર્યાય વાળું હોતું નથી. એમ અપરિણામીની જ્યારે ચર્ચા ચાલે ત્યારે પર્યાય માત્ર તેમાં નથી, પર્યાય માત્ર નથી એવું પણ ત્રિકાળી દ્રવ્ય નથી. અભાવની સાપેક્ષતા વાળું ત્રિકાળી દ્રવ્ય બિલકુલ નથી, કે આ નથી આ નથી આ નથી એવું ત્રિકાળી દ્રવ્ય છે તો કે બિલકુલ એની સાપેક્ષતા પણ એને લાગુ પડતી નથી. એની સાપેક્ષતા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અપરિણામીની જાહો જલાલી એને ખ્યાલમાં નથી આવી, ત્યાં સુધી એને પરિણામ નથી ને, એટલે એવું ત્રિકાળી દ્રવ્ય છે એમ દેખાય છે. એમ દેખાય છે, એવું અપરિણામી તત્વ છે જ નહીં. તમે એમ કહો કે મારે હીરાનો હાર જોઈએ છે, તો કે હીરાનો હાર છે ને એમાં સોનું નથી, એમાં સોનું નથી, એમાં સોનું નથી, એમાં સોનું નથી, તો કે તને પણ સોનું નથી કેમ યાદ આવે છે, તને હીરાનો હાર કેમ યાદ નથી આવતો. હીરાનો હાર ઉપર તારું વજન જ જાતું નથી, સોનું નથી સોનું નથી, આ સોનાનો હાર નથી, આ સોનાનો હાર નથી, આ સોનાનો હાર નથી. અરે પણ તું હીરાનો હાર છે એના ઉપર લક્ષ કરને, આ સોનાનો હાર નથી સોનાનો હાર નથી એટલે એનો મતલબ તને સોનાના હારની કિંમત છે, તને હીરાના હારની કિંમત ભાઈસી જ નથી. એમ જ્યાં સુધી તને એમ લાગે કે દ્રવ્યમાં પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાય માત્રથી બિનદ્રવ્ય છે, પર્યાય માત્રથી બિનદ્રવ્ય છે, પર્યાય માત્રથી બિનદ્રવ્ય છે, એ તો ખરેખર પ્રમાણના દ્રવ્યમાં જ ઊભો છે જીવ, એ અપરિણામીમાં આવ્યો જ નથી. એની મહિમા અપરિણામીની પણ એને પર્યાય નથી ને એટલે અપરિણામી છે એવી મહિમા એને આવ્યા કરે છે. એનું નામ અપરિણામી તત્વ નથી. અપરિણામી તત્વની જાહો જલાલી, અપરિણામી તત્વની અમર્યાદિતતા, અપરિણામી તત્વનું સુખ ને આનંદમયપણું એ પોતાનું પોતાથી છે. એમાં રાગ નથી માટે એ સુખમય છે, એમાં રાગ નથી માટે એ વિતરાગતામય છે. તો રાગનો અભાવ કરે ત્યારે વિતરાગતા પ્રગટ થાય, એમ જ થઈ ગયું તો પછી એમ નથી. એ વિતરાગ સ્વરૂપી તો છે, એ નિર્વિકલ્પ તો પોતે છે, કે એમાં વિકલ્પ નથી ને એટલે નિર્વિકલ્પ છે. એનો મતલબ તને વિકલ્પની કિંમત છે, નિર્વિકલ્પની કિંમત જ નથી આવી, કે વિકલ્પ જ્યારે જશે ને ત્યારે નિર્વિકલ્પ થશે, એવું નિર્વિકલ્પ તત્વ છે જ નહીં. એટલે અહીંયા આશ્રયભૂત તત્વની ચર્ચા બતાવે છે. એમ જ્યારે 187 ગાથામાં નિયમસારમાં ચર્ચા ઉપાડી ત્યારે ગુરુદેવને ફેરવી ફેરવીને વિચાર કરવા માટે પ્રશ્ન પૂછ્યા, ત્યારે ગુરુદેવે ચોખ્ખું કીધું કે
કે ગૌણ કરીને નથી, ગૌણ કરીને નથી, એનો મતલબ એમ છે કે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયનો સર્વથા અભાવ છે, એનો અર્થ ત્રિકાળી દ્રવ્ય પરિપૂર્ણ વસ્તુ માત્ર છે, એ પોતે પોતાથી સંપૂર્ણ છે, પોતે પોતાથી સમૃદ્ધ છે, એમ બતાવવા માટે અહીંયા ગૌણ કરીને અભૂતાર્થ કીધું. એનો મતલબ એવો નથી કે દ્રવ્યમાં ક્યાંક ગૌણપણે પર્યાય પડી છે, એમ નથી કહેવાનો આશય. ગૌણપણે 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 એમ ઘૂંટે ને એટલે એને એમ જ થઈ જાય કે દ્રવ્યના કોઈ ખૂણામાં પર્યાય એકાદી ગૌણપણે છે, એને એવો ભાસ થઈ જાય છે. એટલે એ પ્રમાણના દ્રવ્યમાં ઊભો છે. દ્રવ્યમાં પર્યાયને ગૌણ કરવાની છે, ગૌણપણે પર્યાય છે, એનો મતલબ એમ છે કે પ્રમાણના દ્રવ્યમાં પર્યાય છે. અહીંયા કહે છે ને પ્રમાણ અપેક્ષા એ માત્ર અપરિણામી નથી, એનો અર્થ આ છે. ગૌણપણે એટલે પ્રમાણના દ્રવ્યમાં અપરિણામીને પરિણામ છે. હવે અપરિણામીને એકલાને તમારે જોવું હોય તો એમાં પર્યાય નથી. આમાં ઉપર લખે છે ને અપરિણામી તત્વનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. તો એ ગૌણ કરીને અભૂતાર્થ, એનો મતલબ એમ છે કે ગૌણ કરીને તો મુખ્યપણું ક્યાંક છે, એટલે મુખ્ય ગૌણ એટલે એ પ્રમાણનો વિષય છે, અને જ્યારે એ અભૂતાર્થ થાય છે ત્યારે ઓલો મુખ્ય છે એ ઉપાદેય થાય છે. એટલે એ અભૂતાર્થ પર્યાય થઈ ગઈ, ન હોવા પણ પર્યાયનું થયું, ત્યારે ત્રિકાળી દ્રવ્યનું હોવા પણ એને ખ્યાલમાં આવે છે. એનો અર્થ એ જીવે જે વસ્તુ લેવા ગયો તો દુકાનમાં હીરાનો હાર, એ એણે ખરીદ કરી લીધો, એને એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ એટલે એને ગ્રહણ કરી લીધું, એ ગ્રહણપૂર્વક ત્યાગ થયો. ગ્રહણ અપરિણામી તત્વનું, ત્યાગ પરિણામનો. ત્યારે અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ પડી એમ કહેવામાં આવે. આ મુખ્ય ગુણ અને હે ઉપાદેય બહુ અગત્યનું છે. પૂજ્ય ભાઈએ તો ઘણી વાર લીધું છે, આ સાંભળતા હોય એને ખબર પણ હોય બધી. ભાઈ તો બહુ લેતા હતા મુખ્ય ગુણ અને હે ઉપાદેયમાં કેટલો ફરક છે. તો એ મુખ્ય ગુણ છે ને એ પહેલામાં પહેલું તો અજ્ઞાનીનું થયું મુખ્ય ગૌણપણું. એ અજ્ઞાનીનું મુખ્ય ગૌણપણું છે ને એ સમજી લ્યો કે તમારી પાસે અનંત ગુણાત્મક આત્મા છે. હવે એમાં તમે એના ગુણભેદ કરીને એનો વિચાર ચાલુ કરો કે ભાઈ આત્મામાં શું છે, આત્મા કેવો છે. તો આત્મા કેવો છે એ ખબર પડી કેવી રીતે પડે, કે એમાં કાંઈક છે એનો તમે વિચાર કરો તો ખબર પડે ને. આખું આત્મા આખો તમે લ્યો ને, એમાં તમે અનંત ગુણોવાળો આત્મા લ્યો ને, એટલે એ પ્રમાણ થઈ ગયું. શું થઈ ગયું? પ્રમાણ થઈ ગયું. એ પર્યાયની વાત નથી કરતો હું, અનંત ગુણોવાળો આત્મા અથવા તો અનંત ગુણમય આત્મા. એમાં તમે એકને ન લીધો અને અનંતતા લીધી, અનંત ગુણ લીધા, એટલે એ થઈ ગયું પ્રમાણ. હવે એ પ્રમાણમાં તમે એક ગુણનો વિચાર ચાલુ કરો કે ભાઈ જ્ઞાન ગુણ કેવો છે, દર્શન ગુણ કેવો છે, ચારિત્ર ગુણ કેવો છે, સુખ ગુણ કેવો છે. તો એ એક એક ગુણનો વિચાર જે કરવામાં આવ્યો ને એ થઈ ગઈ નહીં. શું થઈ ગયું? એ નહીં થઈ ગઈ. આખો અનંત ગુણાત્મક જે ત્રિકાળી દ્રવ્ય છે એ છે દ્રષ્ટિનો વિષય, એ ઉપાદેયભૂત તત્વ છે. પણ એ ઉપાદેયભૂત તત્વમાં અનંત ગુણો તમે જોવો એટલે એ થઈ ગયું પ્રમાણ. બીજા કળશમાં લીધું છે, હું આધાર આપતો જાઉં છું એટલે કોઈને એમ ન થાય કે અપરિણામીમાં વળી પ્રમાણ ક્યાંથી કાઢ્યું તમે. અપરિણામીમાં જ્યારે તમે એના અનંત ગુણોથી એને જોવો ત્યારે એમાં અનંતતા તમે લ્યો, એક એક ગુણ જુદા જુદા તમે લ્યો, તો એ પ્રમાણનો વિષય થઈ જાય. હવે એ પ્રમાણના વિષયમાં તમે જ્યારે એક ગુણની નજર કરો, જ્યારે એક ગુણનો વિચાર કરો, તો એક ગુણનો વિચાર કરો એ નહીં થઈ ગઈ, એને કહેવાય નહીં. હવે એ એક ગુણનો વિચાર કરો એ નહીં થઈ ગઈ, એનો મતલબ એમ કે ગૌણ પણ બીજા ગુણો છે. શું છે? જ્ઞાનનો વિચાર કરો ત્યારે દર્શન ગુણ ચાલ્યો નથી જતો, ચારિત્ર ગુણ ચાલ્યો નથી જતો, સુખ ગુણ ચાલ્યો નથી જતો. એટલે એ નહીંથી વિચાર તમે કરો ત્યારે બીજા ગુણોનું અસ્તિત્વ પણ ત્યાં છે. ત્યાં તો પ્રમાણમાં ને પ્રમાણમાં મુખ્ય ગુણ થાય. એ પ્રમાણમાં મુખ્ય ગુણ તમે જ્યારે કરો ત્યારે નહીંનો વિષય ચાલુ થાય. તો એક નહીંથી તમે એક ગુણને જોવો તો એનો મતલબ કે બીજા ગુણો પણ ગૌણપણે ત્યાં છે, એને મુખ્ય ગુણ પ્રમાણ અપેક્ષાએ કહેવામાં આવે છે. કારણ કે તમારી નજર અત્યારે એક ગુણ ઉપર છે, ગુણી ઉપર નથી.
ગુણી ઉપર હોય તો એ દ્રષ્ટિનો વિષય છે, ગુણ ઉપર હોય તો એ પ્રમાણનો વિષય છે. તો એ પ્રમાણનો વિષયમાં, પ્રમાણના વિષયમાં પણ માત્ર અપરિણામી નથી, એમાં પણ અનંત ગુણો છે. એ અનંત ગુણો છે એમાં એક ગુણ ઉપર લક્ષ જાય છે તો એ નયનો વિષય થઈ જાય છે. તો બીજા ગુણો પણ ગૌણપણે ત્યાં છે. એ મુખ્ય ગુણ વાત આવી ગઈ. જ્ઞાન ગુણને મુખ્ય કર્યો તો બીજા ગુણ થઈ ગયા ગૌણ. એ ગૌણ થઈ ગયા એટલે નથી એમ નહીં, સમજો તમે. આ જુદો વિષય પછી ચાલુ થાય, પહેલાં ચાલ્યો એના કરતા. આ ગૌણપણે એટલે ઓલું ગૌણપણે અભૂતાર્થવાળી વાત હતી પર્યાયની. આ ગૌણપણે ગુણની વાત ચાલે છે, એ બીજા ગુણો નથી એમ નહીં, એ છે પણ એને ગૌણ કર્યા છે અત્યારે. કારણ કે વિચાર એક ગુણનો ચાલે છે, એને કહેવામાં આવે નહીં. એ નહીંથી એક એક ગુણનો એક એક વિચાર ચાલે છે. એક એક ગુણનો એક એક નહીં વિચાર કરે તો એવા નયોના સમૂહને, એક એક નહીં થઈ ગઈ ને, એવા નયોના સમૂહને કહેવામાં આવે શ્રુત પ્રમાણ. શું કહેવામાં આવે? શ્રુત પ્રમાણ. એ પ્રમાણ અપેક્ષાએ એક એક નહીંથી એક એક ગુણને જોવે છે તો એને કહેવામાં આવે શ્રુત પ્રમાણ. આ પ્રમાણ અપેક્ષાની અત્યારે ચર્ચા ચાલી રહી છે. એટલે આ પ્રમાણ અપેક્ષા છે, અહીંયા જે નય અને પ્રમાણની ચર્ચા આવે છે, એ પ્રમાણ અપેક્ષા અને નય અપેક્ષા, એ બે અપેક્ષા એક ત્રિકાળી દ્રવ્યમાં જ્યારે વિકલ્પ કરીને ભેદ પાડીને સમજાવવાની સ્થિતિ જીવની ચાલતી હોય ત્યારે એને ખબર ન હોય કે હું નયથી ચર્ચા કરું છું, એને ખબર ન હોય કે હું નયથી ગુણને જોઉં છું એમ, પણ એ નય ઊભી થાય છે અહીંયા. એને ખબર ન હોય, એ તો એમ કહે કે નહીં તો મારામાં છે જ નહીં. શું કહે? ત્રિકાળી દ્રવ્યમાં નહીં છે જ નહીં, નયો હોય જ નહીં ત્રિકાળી દ્રવ્યમાં એમ કહે. પણ એ જ્યારે ગુણનો વિચાર કરે ને તો નહીં ઊભી થઈ જાય. એને ખબર ન હોય કે નહીં ઊભી થઈ ગઈ, પણ એ ગુણનો એક ગુણનો વિચાર કરવા જાય ને ત્યાં બીજા ગુણો ગૌણ પણ છે. એટલે ગુણીને ન જોયો, એ ગુણીને ન જોયો અને ગુણને જોયા એટલે નહીં ઊભી થઈ. જો ગુણ એને જોવે તો દ્રષ્ટિ પડી જાય આ ઉપર, તો નયના વિકલ્પ સમાપ્ત થઈ જાય, તો નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે અમને ખબર નથી, તો પ્રમાણસ્થ થઈ જાય, તો વિકલ્પાત્મક પ્રમાણસ્થ થાય ને નિર્વિકલ્પ પ્રમાણ ચાલુ થઈ જાય. આ આખી એવી રમત છે કે પ્રમાણ નહીં દ્રષ્ટિનો વિષય, મુખ્યપણું ગૌણપણું હેયપણું ઉપાદેયપણું, આટલી ચર્ચા આમાં સમાયેલી છે. આખું જૈન દર્શન ગજબનું છે, બધું અંદરમાં ને અંદરમાં છે, બહાર કાંઈ નથી. હવે હજી એ બહારમાં સંયોગ શું છે, લક્ષ્મીનો વિચાર આવે, કુટુંબનો વિચાર આવે, સંયોગનો વિચાર આવે, કે ભાઈ એ તો ભાઈ કંઈ પ્રમાણમાં છે જ નહીં ભાઈ, બહુ પ્રમાણની બહાર ગયો તું તો ભાઈ. શરીરની ચર્ચાએ ચડી જાય કા બીજી ચર્ચા, એ કે એવું કંઈ છે જ નહીં આમાં, તું તો જ્ઞાન શરીરી છો ભાઈ, તું તો જ્ઞાન શરીરી, જ્ઞાન છે તારું શરીર, તારું શરીર જ જ્ઞાન છે, એના સિવાય તારું કોઈ શરીર જ નથી હોતું, એમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. એ જ્ઞાનમાં નયો પડે છે, એ નયોમાં એક એક ગુણમાં એક શ્રુત જ્ઞાનમાં અનંત નય છે, એનું નામ શ્રુત જ્ઞાન પ્રમાણ છે, અને એ પ્રમાણમાં મુખ્ય ગુણ અને હેય ઉપાદેય ચાલે છે. આખી આવી રીતની આખી સત્તાની સિદ્ધિ થાય છે. એટલે આપણે નય પ્રમાણને એટલા બધા વિસ્તૃત કરીને સમજવાનો કંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ જે વસ્તુ સ્થિતિ જ્યાં કોઈ પણ જ્ઞાની કહેવા માગતા હોય ને તો આવી અપેક્ષાઓ આમાં ઘણી હોય છે. તો સૌથી પહેલામાં પહેલાં એ મુખ્ય ગૌણ કરે ને એટલે એ આગમના પ્રમાણમાં આવે. ક્યાં આવે? આગમના પ્રમાણમાં આવે. આગમનું પ્રમાણ આપણે ઘણી વાર લઈએ છીએ ને કે ભાઈ પર્યાયમાં મોહરાગ દ્વેષ હોય અને ત્રિકાળી દ્રવ્ય વિતરાગતાવાળું હોય, એ બેયને સાથે જોવા એમના આગમ પ્રમાણ કહેવાય. હવે એ આગમ પ્રમાણની અપેક્ષા અહીંયા શું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ પદાર્થને તમે મુખ્ય ગુણ, એ મુખ્ય ગુણથી તમે જ્યારે તમે વિચારમાં લ્યો ત્યારે એ આગમ પ્રમાણ થઈ જાય છે. શું થઈ જાય છે? આગમ પ્રમાણ. કારણ કે તમે મુખ્ય નહીં રાખો છો અને ગૌણ નહીં રાખો છો એટલે એ થઈ ગયું આગમ પ્રમાણ થઈ ગયું. એ આગમ પ્રમાણમાં જ્યાં સુધી જીવ ઊભો હોય ત્યાં સુધી એ એકને મુખ્ય કરે અને એકને ગૌણપણે પણ રાખે. પ્રમાણમાં હંમેશા બેયમાં છે આવે. નિશ્ચયની વાતમાં હેય ઉપાદેય આવે, આ છે ને આ નથી. પ્રમાણમાં મુખ્યપણે કંઈક છે
અને ગૌણપણે પણ કાંઈક છે. તો એ બે વસ્તુ છે છે આવે એને પ્રમાણ કહેવાય. એ પ્રમાણમાં હંમેશા જો મુખ્ય ગૌણ કરે કે ગૌણપણે પર્યાય પણ છે, મુખ્યપણે દ્રવ્ય પણ છે, એટલે એનો મતલબ એ ઊભો છે પ્રમાણમાં. એને કહેવામાં આવે છે આગમનું પ્રમાણ. હવે એ આગમના પ્રમાણમાંથી એ હેય ઉપાદેય કરે. હેય ઉપાદેય કરે એટલે શું થાય કે ત્રિકાળી દ્રવ્ય તે જ હું છું અને પરિણામ માત્ર તે હું નથી. પેલા ગૌણમાં ઊભો તો એમાં પરિણામ માત્ર તે હું નથી અને ત્રિકાળી દ્રવ્ય તે જ હું છું. એમ જ્યાં અપરિણામી તત્વનો આશ્રય લીધો, એ આશ્રય લેનાર ભલે પર્યાય હો, એ આશ્રય લીધો ત્યાં જ પરિણામ અભૂતાર્થને અસત્યાર્થ થઈ ગયા. તો એ દ્રષ્ટિ પડી ગઈ દ્રવ્ય ઉપર અને એ સમયે જે જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો, એ જ્ઞાનના પર્યાય સાથેનું દ્રવ્ય, દ્રષ્ટિ સાથેનું દ્રવ્ય, એ બધાય પરિણામ કેવા થઈ ગયા? નિર્મળ પરિણામ થઈ ગયા. પહેલા પરિણામ કેવા હતા? વિકારી પરિણામ હતા. આ પરિણામ કેવા થઈ ગયા? નિર્મળ પરિણામ થઈ ગયા. તો નિર્મળ પરિણામ સાથેનું જે દ્રવ્ય દેખાણું એને કહેવાય નિર્વિકલ્પ પ્રમાણ. પણ એ નિર્વિકલ્પ પ્રમાણ કોને થાય? કે જે હેય ઉપાદેય કરે તેને. હેય ઉપાદેયમાં ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કરે, પરિણામ માત્રને પહેલાં હેય કરી દે, પહેલાં મુખ્ય ગુણમાં પ્રમાણનું દ્રવ્ય નક્કી કરે, પછી નક્કી કરીને હે ઉપાદેય કરીને અપરિણામી તત્વને ઉપાદેય કરે, પરિણામ માત્રને હે કરે, ત્યારે વાસ્તવિકપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ નિર્વિકલ્પ થાય અને એ નિર્વિકલ્પ થાય એનું એને જ્ઞાન થાય. દ્રષ્ટિદ્રવ્ય ઉપર પડે, જ્ઞાન અહીંયા નિર્વિકલ્પ થાય, એ જ્ઞાનને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે. તો એ નિર્વિકલ્પ પ્રમાણ થયું એમાં એ બધું જાણે કે દ્રવ્ય આવું છે, ગુણ આવા છે, પર્યાય શુદ્ધ થઈ ગઈ, એ નિર્વિકલ્પ પ્રમાણમાં એને બધો ખ્યાલ આવે. હવે એ નિર્વિકલ્પ પ્રમાણ તો થયું અનુભૂતિના કાળમાં. હવે એ અનુભૂતિના કાળમાં નિર્વિકલ્પ પ્રમાણ થયું ને પછી આવ્યો વિકલ્પમાં. જા હવે ઓલો વેપારી જે માલ વેચતો હતો ને એ વેપારીની વાત ચાલુ થાય છે. એ વેપારી પોતે પહેલાં માલ લેવા ગયો હતો ત્યારે એણે અહીંયા હેય ઉપાદેય કર્યું હતું. એ ઉપાદેય કરીને ઉપાદેય ભૂત હતું ને એટલું બધું પોતાની દુકાનમાં લઈ આવ્યો હતો. સમજા? હવે એ પોતાની દુકાનમાં જે બધું લઈ આવ્યો હતો એ હે ઉપાદેય કરીને લઈ આવ્યો હતો, એ જ્ઞાની બની ગયો હતો વેપારી. એ વેપારી કેવો હતો પેલા? એ જ્ઞાની થયો ત્યારે તો માલ લઈ આવ્યો, ત્યાંથી સારો માલ ખરીદીને લઈ આવ્યો. હવે એ જ્ઞાની બધો માલ રાખે છે એટલે એના માટે એ પ્રમાણ છે. તો એ પ્રમાણમાં એ શું કરે છે? હવે એ જ્ઞાની થયા પછી એ પ્રમાણમાં તો અધ્યાત્મનું પ્રમાણ થઈ ગયું. હવે એ અધ્યાત્મનું પ્રમાણ થયા પછી પોતે મુખ્ય ગૌણ કરે છે. શું કરે છે? પોતે બોલો ગ્રાહક મુખ્ય ગૌણ કરીને હે ઉપાદેય કરીને લઈને વયો ગયો. આ વેપારી હતો, એમાં જ્યારે માલ લેવા ગયો ત્યારે એ મુખ્ય ગૌણ કરી હે ઉપાદેય કરીને વસ્તુ લઈ આવ્યો. હવે એ વસ્તુ લઈ આવ્યો પછી એની દુકાનમાં બધી વસ્તુ પડી છે. હવે એ શું કરે છે? હવે એ પોતે હે ઉપાદેય કરીને લઈ આવ્યો હતો, એ ઉપાદેય કરીને લઈ આવ્યો ત્યારે વસ્તુ ખરીદીને 100 વસ્તુ લઈ આવ્યો તો એ 100 વસ્તુ એની હતી, કારણ કે એ ઉપાદેય કરીને લઈ આવ્યો હતો. હવે એ 100 વસ્તુમાં પોતે શું કરે છે? તો કે એ અધ્યાત્મ પ્રમાણ તો થઈ ગયું, હવે એ પોતે મુખ્ય ગુણ કરે છે. તો કે પોતે મુખ્ય ગુણ શું કરે છે? તો કે આ વસ્તુ છે ને એ જ હવે ખરેખર છે ને આપણે રાખવા જેવી છે, આ વસ્તુ હવે આઉટ ઓફ ડેટ છે. શું? એટલે હવે એ ગૌણ છે ને એને હવે અભૂતાર્થ કરવા માંડો. મુખ્ય ગૌણમાં એ વિકલ્પમાં આવ્યો છે. એ વિકલ્પમાં આવે છે ત્યારે એ વિકલ્પમાં અપરિણામી તત્વને પાછો મુખ્ય કરે છે અને ગૌણપણે પર્યાયને પણ જાણે છે. એ પણ પર્યાયને જાણે છે એટલે કેવી રીતે જાણે છે? કે હજી પર્યાયમાં રાગ છે, હજી પર્યાયમાં અસ્થિરતા ચાલુ છે, હજી પર્યાયમાં પરિપૂર્ણતા નથી થઈ. એમ એ વેપારી પ્રમાણમાં આવી અને પાછો મુખ્ય ગૌણ કરે છે. એ મુખ્ય ગૌણ કેવું છે? કે ઓલું અજ્ઞાનીનું મુખ્ય ગુણ પહેલાં હતું ને એવું નથી. એ મુખ્ય ગુણ અનુભવ થયા પછીનું મુખ્ય ગુણ છે. એટલે એક આગમનું મુખ્ય ગુણ જુદું, એક અધ્યાત્મનું મુખ્ય ગુણ જુદું. આ બે પ્રકાર થયા. હવે એ શું કરે છે? આપણે ખબર હોય ને કે બજારમાં કોઈ માણસ પાસે ઘણી દુકાનમાં માલ પડ્યો હોય તો ઓલું સેલ જાહેર કરે, એટલે લેડીઝ છે ને એટલી બધી દોડે. સેલ મૂક્યું જ્યાં ત્યાં તો એક દિવસમાં બધું ખલાસ. બપોરે કોઈ જાય ને તો માલ જ ન હોય. તો એણે શું કર્યું? એ મુખ્ય ગુણ કર્યું, પણ મુખ્ય ગુણ શેના માટે કર્યું?
કે એને હે કરવા માટે મુખ્ય ગુણ કર્યું હતું એણે, કે આ હવે નીકળી જાય તો સારું બધું અહીંથી, એટલે એકલું જ રીતાળી દ્રવ્ય બચી જાય અને પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય. એટલા માટે એ જ્ઞાની પણ પછી મુખ્ય ગુણ કરે છે. એ મુખ્ય ગુણ કરે છે એમાં રાગને અવસ્તુ તરીકે જાણે છે, કે આ વસ્તુ હવે મારી છે જ નહીં, એટલે એને ગૌણ કરીને અભૂતાર્થ કરે છે અહીંયા પછી, કે આ વસ્તુ હવે આઉટ ઓફ ડેટ થઈ ગઈ, આ વસ્તુ મારી નથી, એટલે એ પહેલાં મુખ્ય ગુણ કરે છે. એ મુખ્ય ગુણ કરે છે અને વેચાઈ ગઈ વસ્તુ તો એ થઈ ગઈ અભૂતાર્થ. એને કહેવાય અધ્યાત્મમાં આવ્યા પછીનું મુખ્ય ગુણ. પેલા હતું મુખ્ય ગુણ આગમનું મુખ્ય ગુણ, એ આગમના મુખ્ય ગુણમાંથી પર્યાયને અભૂતાર્થ કહી અને ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કહીને હે ઉપાદેય કરી અને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લીધો, ત્યાં નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું. એ નિર્વિકલ્પ પ્રમાણ થયા પછી જ્યારે પાછો એ વિકલ્પમાં આવે તો એની વસ્તુ જેટલી છે એટલી જ એને દેખાય છે, બાકીની વસ્તુ ગૌણપણે હોય છે. પછી એ ગૌણપણે એને પણ અભૂતાર્થ કરી અને પાછો એ પોતે પોતાના ત્રિકાળી દ્રવ્યમાં સંપૂર્ણપણે પરિપૂર્ણપણે આવી જાય, ત્યારે એને યથાખ્યાત ચારિત્ર અને કેવળ જ્ઞાન થયું એમ કહેવામાં આવે. આવી આખી સ્થિતિ આ અપરિણામી પરિણામ અને પરિણામી દ્રવ્યની હોય છે. એમાં મુખ્ય ગુણ હોય છે, એમાં હે ઉપાદેય હોય છે, એમાં મુખ્ય ગુણમાં આગમના મુખ્ય ગુણ હોય છે, હે ઉપાદેય થયા પછી અધ્યાત્મના મુખ્ય ગુણ આવે છે, એ અધ્યાત્મના મુખ્ય ગુણ આવ્યા પછી એ ગુણ છે એ અભૂતાર્થ થઈ જાય છે અને એકનું અપરિણામી તત્વ છે એ ઉપાદેયભૂત તરીકે રહે છે, ત્યારે એને સર્વજ્ઞપણું પ્રગટ થઈ ગયું એમ કહેવામાં આવે છે. એવી આ આખી એટલી બધી આમાં વાત છે. પર્યાય ક્યાંય જાતી નથી. જોવો, જ્યારે નિર્વિકલ્પ પ્રમાણ થયું ત્યારે પર્યાય છે, સવિકલ્પ પ્રમાણ હતું ત્યારે પર્યાય છે, હે ઉપાદેય કર્યું ત્યારે ઉપાદેય થયું છે, ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય કરનાર પર્યાય છે, ઉપાદેય કરનાર પર્યાય છે, પણ એ પર્યાયને હે પણ કરી અને દ્રવ્યને ઉપાદેય કરે છે, એ છે પર્યાય પોતે પાછી, પણ એ પર્યાયપણો છોડી દે છે, એ પર્યાયમાં દ્રવ્યપણો આવી જાય છે, એ પર્યાય પોતાનું પર્યાયપણું છોડી દે છે અને એ પર્યાયમાં દ્રવ્યનું દ્રવ્યપણું પર્યાયમાં આવી જાય છે, એને એમ કહેવાય છે પર્યાય સમ્યક થઈ ગઈ. પર્યાય ક્યાંય ચાલી નથી જતી, એટલે અહીંયા કહે છે કે પ્રમાણ અપેક્ષાએ અપરિણામી નથી. પ્રમાણ અપેક્ષાએ અપરિણામી તેમજ પરિણામી છે, પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે, પણ પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. એ પહેલાં એને ગૌણ કરે, પછી એને હેય કરે, એ ગૌણ કરે, હેય કરે, ઉપાદેય દ્રવ્યને કરે, પણ એ બધી જગ્યાએ સળંગપણે પર્યાયો રહેલી જ હોય છે. પર્યાયનું લક્ષ છૂટે છે, એનું નામ અભૂતાર્થ કહેવામાં આવે છે. પર્યાય ક્યાંય ચાલી જતી નથી, દ્રવ્ય એવું ને એવું રહી જાય છે, પર્યાય દ્રવ્યનું લક્ષ કરી લે છે, પર્યાય પર્યાયનું લક્ષ છોડી દે છે, એટલે એમ કહેવામાં આવે કે આણે પર્યાયને હેય કરી અને દ્રવ્યને ઉપાદેય કર્યું. પર્યાયને હેય કરનાર પણ પર્યાય છે, દ્રવ્યને ઉપાદેય કરનાર પણ પર્યાય છે, પણ વજન એનું પર્યાય ઉપર નથી હોતું, એનું વજન ચાલ્યું જાય છે ત્રિકાળી દ્રવ્ય ઉપર. એનો અર્થ એમ કે પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં ચાલ્યા જાય, પરિણામ ક્યાં જતા રહે, પરિણમન તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે. એટલે પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી એનો અર્થ આ છે કે મુખ્ય ગૌણપણું પણ હોય છે, હે ઉપાદેયપણું પણ હોય છે, ઉપાદેય કરનાર પર્યાય હોય છે, પણ પર્યાય ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કરે છે, એ મહત્વની વાત છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી એનો અર્થ એમ છે કે જો તું એમ વિચારીશ કે પર્યાય છે જ નહીં, કોઈ અલોક આકાશમાં વહી ગઈ છે પર્યાય, પર્યાય વગરનું એકલું જ ત્રિકાળી દ્રવ્ય થઈ ગયું છે, તો કે પર્યાય વગરનું એકલું જ ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્ય તો પર્યાય વગરનું એકલું જ છે, પણ એ ત્રિકાળી દ્રવ્ય એકલું જ છે, એ કહેનાર પર્યાય છે, એટલે એ પર્યાયમાં અનુભવ થાય છે. એટલે અહીંયા ઓલા પ્રવચનમાં અમૃત બોધમાં કીધું છે ગુરુદેવે કે અનુભવને ગૌણ ન કરતો. અનુભવ તો મુખ્ય છે, અનુભવને જો તું ગૌણ કરી દઈશ તો તને ખરેખર આ વસ્તુ નહીં સમજાય. જ્ઞાનીને
અનુભવની કિંમત નથી હોતી. જ્ઞાનીને અનુભવની કિંમત નથી હોતી, પણ જ્ઞાનીની કિંમત અનુભવથી હોય છે. સમજો, વાક્ય સમજો. જ્ઞાનીને અનુભવની કિંમત નથી હોતી, પણ જ્ઞાનીની કિંમત અનુભવથી હોય છે. સમજ્યા? જ્ઞાનીને ત્રિકાળી દ્રવ્યની જ કિંમત હોય છે, પણ જ્ઞાનીની કિંમત એના અનુભવથી હોય છે. આપણે જ્ઞાનીને કેમ વંદન કરી છીએ? આપણે ગુરુદેવનો કેમ મહિમા કરી છીએ? ભાઈ જ્ઞાની પુરુષ છે. આપણે બેનશ્રીનો કેમ મહિમા કરી છીએ? ભાઈ જ્ઞાની પુરુષ છે. વ્યક્તિનો મહિમા નથી કરતા, એના ગુણનો મહિમા ચાલે છે. એનું જ્ઞાન પ્રગટ થયું છે, એનું સમ્યક દર્શન પ્રગટ થયું છે, એનો મહિમા આપણે કરી છીએ. ગુરુદેવનો મહિમા, એનો અર્થ ગુરુદેવના સમ્યક જ્ઞાનનો મહિમા છે. બેનશ્રીનો મહિમા, એનો મતલબ બેનશ્રીના સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો મહિમા છે. જો કોઈ વ્યક્તિ વિશેષના રવાળે ચડી ગયો, કોઈ જ્ઞાન પ્રાપ્ત નથી હોય ને વ્યક્તિ વિશેષમાં ચડી જાય, તો સમજી લેવું કે આને દ્રવ્ય પર્યાય સ્વરૂપની કાંઈ ખબર નથી. અરે ભાઈ, તત્વના ખરેખર રાગ કરવાનો કે તત્વના વિકલ્પ કરવાનો પણ અહીંયા નિષેધ છે. તત્વના રાગનો પણ અહીંયા નિષેધ છે, તો વ્યક્તિ રાગની તો ક્યાં વાત આવે છે? એટલે વ્યક્તિની પણ જ્યારે મહિમા ચાલતી હોય, ત્યારે એ વ્યક્તિની ગુણની મહિમા હોય છે. એ વ્યક્તિની મહિમા નથી હોતી, એના ગુણથી વ્યક્તિની મહિમા કરવામાં આવે છે. એટલે અહીંયા આ આખો વિષય જે છે ને, એને આ રીતે એને ખ્યાલમાં લેવો પડે. મુખ્ય ગુણની સત્તા શું, હેય ઉપાદેયની સત્તા શું, આગમ અપેક્ષાએ મુખ્ય ગુણ શું, અધ્યાત્મ અપેક્ષાએ મુખ્ય ગુણ શું, હે ઉપાદેય પણ ક્યારે ક્યારે કેવી રીતે લાગુ પડે, આ બધું એકદમ યથાર્થ એના જ્ઞાનમાં ગોઠવાઈ જાય. એટલે આ પ્રમાણનું દ્રવ્ય અને અપરિણામી તત્વ બે ખરેખર એક જગ્યાએ જ રહેતા હોય છે. પ્રમાણના દ્રવ્યની કંઈક જુદી જગ્યા છે અને અપરિણામી તત્વની કંઈક જુદી જગ્યા છે એવું નથી. બે એક જ જગ્યાએ રહેતા હોય છે, પણ એક જગ્યાએ રહેતા હોય ત્યારે બેના ભાવથી જોવો તો એનો ઉત્પાદ્યવાળો ભાવ છે, આનો ધ્રુવ ભાવ છે, આનો પલટતો ભાવ છે, આનો નહીં પલટતો ભાવ છે. એનો મતલબ એમ નથી કે જુદા પડી ગયા છે. આમ આમ જુદા નથી પડી જતા. પ્રમાણ અપેક્ષા કરો એટલે પર્યાય જુદી પડી ગઈ, અપરિણામી લ્યો એટલે દ્રવ્ય જુદું પડી ગયું. જુદા નથી પડતા, જ્યાં છે ત્યાં જ રહીએ છીએ. એમ તો ગુરુદેવ એમ પણ કહે, ગુરુદેવ એમ પણ કહે કે ભાઈ દ્રવ્યના પર્યાયના પ્રદેશ જુદા છે. લ્યો, પ્રદેશ જ જુદા, પ્રદેશ જુદા એટલે વસ્તુ જુદી થઈ ગઈ. ઘણી જગ્યાએ વાત આવે તો ત્યાં અપેક્ષા દ્રવ્યનું દ્રવ્યત્વ એટલે કે દ્રવ્યનો સ્વભાવ અપરિણામી તત્વ સિદ્ધ કરવું છે. જો અપરિણામી તત્વ સિદ્ધ કરવું હોય ત્યારે તું પર્યાયના પ્રદેશ ને દ્રવ્યના પ્રદેશ એક છે તો એ પ્રમાણ અપેક્ષા થઈ જાય છે. તો આશ્રયભૂત તત્વ જુદું દેખાતું જ નથી તને, તો દૃષ્ટિ તારી અપરિણામી ઉપર જાશે જ નહીં, પ્રમાણમાંથી દ્રષ્ટિ હટશે જ નહીં. એટલે ત્યાં પર્યાયના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ જુદા છે, બે જુદા જ છે, બે એક થતા જ નથી. જો એક થઈ જાય તો કાં અપરિણામીને પરિણમતું થવું પડે અને કાં પરિણમનને અપરિણામી થવું પડે. ભાવે બેની ભિન્નતા છે, ક્ષેત્રે બેની ભિન્નતા પણ થઈ શકે છે, છે જ એની ભિન્નતા. તો એ અપેક્ષા ત્યાં એમ વિચારમાં લેવાનું હોય ત્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો છે, અપરિણામી તત્વ બતાવવું છે. પણ અપરિણામી તત્વ જ્યારે બતાવતા હોય ત્યારે પણ કોઈ પ્રમાણ અપેક્ષાને કાઢી જ નાખે કે એવું કાંઈ છે જ નહીં, પર્યાય છે જ નહીં, પર્યાય છે જ નહીં, પર્યાય છે જ નહીં, એટલે ત્રિકાળી દ્રવ્યમાં નથી, પ્રમાણના અપેક્ષાએ છે, એવું જ્ઞાન એને બરાબર એના જ્ઞાનમાં હોવું જોઈએ. નહીતર શું થાય કે તમને ગુરુદેવને તમે સાંભળો અને એમાં દ્રવ્ય અને પર્યાયની ચર્ચા આવ્યા કરે તો તમને એમ થાય કે પર્યાય તો છે જ નહીં, પર્યાય તો છે જ નહીં, ને આ પર્યાયની ચર્ચા શું ગુરુદેવ કર્યા કરે છે, હું તો એકલું દ્રવ્ય જ છું. તો કે ભાઈ, પ્રમાણ અપેક્ષાએ બધી પર્યાયની ચર્ચા હોય. ગુરુદેવનો પ્રશ્ન પૂછ્યો તો કે આ પર્યાય કે સિદ્ધમાં પાછી પીછો નથી છોડતી, આમ લખ્યું ને કે સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે, તો કે સિદ્ધમાં પર્યાય પીછો નહીં છોડે, ન્યાય છે પર્યાય કે? ગુરુદેવ પ્રશ્ન પૂછ્યો, જ્ઞાન ગોષ્ઠીમાં છે કે સિદ્ધમાં પર્યાય પીછો નહીં છોડે. તો કે તને પર્યાયના સ્વરૂપની જ ખબર નથી,
તને તો પર્યાય એટલે જાણે એમ લાગે છે કે કોઈ ઓલી એવી વસ્તુ ન હોય કે જેને આપણે સ્પર્શ જ ન કરવાનો હોય, જેને બહાર કાઢી નાખવાની હોય, એવી તું પર્યાય ને માનસ. એમ નથી પર્યાયનું સ્વરૂપ. પર્યાય પણ તારો એક અંશ છે, અને એ સિદ્ધ દશા થઈ તો એ સિદ્ધ દશામાં ત્રિકાળી દ્રવ્યનું બહુમાન છે. બહુમાન કોનું છે? સિદ્ધ દશા થઈ કેવી રીતે? સમ્યક દર્શન થયું કેવી રીતે? એમાં બહુમાન તો ત્રિકાળી દ્રવ્યનું છે. તો તું પર્યાયને ગૌણ કરવાનું કીધું, પર્યાયને અભૂતાર્થ કરીને દ્રવ્યને ઉપાદેય કરવાનું કીધું, એમાં પર્યાયમાં તને દુર્ગંધ કેમ થાય છે? સિદ્ધમાં કે સિદ્ધ સુધી નહીં છોડે કે પર્યાય? અરે ભાઈ, પણ પર્યાય વગરનું દ્રવ્ય જ ન હોય કોઈ દિવસ. પર્યાય વગરનું દ્રવ્ય કોઈ દિવસ હોય જ નહીં, અને પર્યાય વગરનું દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વગરની કોઈ પર્યાય ન હોય. એ પ્રમાણનો વિષય છે. એમાંથી તારે અપરિણામી તત્વને તારવવાનું છે, એ ઉપાધિ કરીને. એમ અહીંયા આખી વાત પ્રમાણને રાખી અને ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ કરે છે. અને આમાં એટલી બધી ચર્ચા આવે છે, 17-18 ગાથાનો આધાર લઈએ છે. પછી ગુરુદેવે અનુભવ વિશે એટલું બધું કીધું છે કે અનુભવને જો કોઈ ઉડાડી દે, એ કે લક્ષની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરવામાં આવી છે, પર્યાયને હેય કહેવામાં આવી છે, પણ અનુભવ પર્યાયમાં જ થાય છે, એટલે એ જ મુખ્ય છે. એમ કીધું ગુરુદેવે. શું કીધું? પર્યાયમાં અનુભવ થાય છે એટલે પર્યાય જ મુખ્ય છે એ અપેક્ષાએ. ત્યાં સુધી ગુરુદેવે કીધું છે. 20મો બોલ લીધો છે. એ ઓલા અમૃત બોધમાં બધું છે વિષય, આપણે થોડુંક થોડુંક લઈ લેશું. એટલી બધી સ્પષ્ટતા કરી છે, કોઈ અનુભવને ઉડાડી ન શકે. અનુભવ વગર તો એને દ્રવ્યની જ ખબર નથી. અરે ભાઈ, અનુભવમાં પણ એમ કે અનુભવ છે એ તો પર્યાય છે, અનુભવની વાત કરવી એ પર્યાય દ્રષ્ટિકોણ છે. કે ભાઈ, અનુભવ તો દ્રવ્યને છે ને પ્રસિદ્ધ કરે છે. ભાઈ, અનુભવ પર્યાયને ક્યાં પ્રસિદ્ધ કરે છે? એ અનુભવ તો દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. જો તને અનુભવમાં દુર્ગંધ થઈ જશે, જો તું અનુભવને ઉડાડી દઈશ, તો દ્રવ્યને ઉડાડસ તું. અનુભવની પર્યાયને નથી ઉડાડતો તું, તું દ્રવ્યને ઉડાડસ. કારણ કે અનુભવ જે થયો, એ અનુભવ તો દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, એ પર્યાયને પ્રસિદ્ધ નથી કરતો. તો એ દ્રવ્ય ઉડી જશે જો અનુભવને ઉડાડશો તો. ભાઈ, એટલે ગુરુદેવે કીધું કે અનુભવ જ મુખ્ય છે. કારણ કે અનુભવે અનુભવીને છે ને દ્રષ્ટિમાં લીધો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો છે, એટલે અનુભવ મુખ્ય છે. અનુભવની પર્યાય દ્રષ્ટિ કરવા માટે અનુભવ મુખ્ય છે એમ નથી કહેતા અહીંયા. એ અનુભવે ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કર્યું છે, એટલે અનુભવની મુખ્યતા છે. એટલે એમાં પણ સર્વસ્વતા તો ત્રિકાળી દ્રવ્યની છે અનુભવમાં, એમ કહેવા માંગે છે. અરે, અનુભવની કાંઈ જરૂર નથી, અનુભવની પાછળ પડી ગયા છે જીવો. અરે ભાઈ, અનુભવની પાછળ નથી પડ્યા, એ ત્રિકાળી દ્રવ્યની પાછળ પડ્યા છે, એટલે અનુભવ આવે છે, એમ કહેવા માંગે છે. એટલે આટલું બધું ઘણું છે આમાં. આમાં શું છે, શબ્દ રચનામાં વાચ, શબ્દ કહેતા વાચકની વાતમાં નિષેધ આવતા વાચ્યનો નિષેધ થઈ જાય છે, ખબર નથી પડતી એને. વાચકના નિષેધમાં અંદર વાચ્ય કેવું છે ને એનો નિષેધ થઈ જાય છે. પર્યાયનો નિષેધ કરવા જાય ને તો દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. અનુભવનો નિષેધ કરવા જાય ને તો ત્રિકાળી દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. એને ખબર નથી પડતી, એટલે પર્યાય દ્રવ્ય તરફ ઢળતી નથી. અપરિણામીનો આશ્રય કેમ નથી લઈ શકતી? કે પર્યાય પ્રત્યે દ્વેષ થઈ જાય છે. દ્રવ્ય પ્રત્યે ન રાગ હોવો જોઈએ, પર્યાય પ્રત્યે ન દ્વેષ હોવો જોઈએ. જેમ છે તેમ સ્વરૂપ છે, એમ જે મધ્યસ્થતાપૂર્વક પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય બેને બરાબર સમજે છે, એની દ્રષ્ટિ સહજમાં અપરિણામી ઉપર જાય છે. એને અપરિણામી અપરિણામી બોલવું નથી પડતું, ગોખવું નથી પડતું, ને દ્રષ્ટિ કરવા માટે કે દ્રષ્ટિ કરવાય જવું નથી પડતું. આ આખો માર્ગ સમજણનો છે. જેને સમજણ થાય છે, એ સ્વરૂપમાં સમાઈ જાય છે. આ એવી વાત છે. એવી આ બધી ચર્ચા, આ પ્રમાણનું દ્રવ્ય મુખ્ય ગૌણપણું, હે ઉપાદેયપણું આગમનું મુખ્ય ગૌણપણું, અધ્યાત્મનું મુખ્ય ગૌણપણું, અને હે ઉપાદેયપણું મૂળ વાત છે. અપરિણામી તત્વ જ સર્વસ્વ છે, પણ એ અપરિણામી તત્વ એને આશ્રયભૂત બનાવે એવી પર્યાયની પણ કોઈ કિંમત નથી એવું નથી. કારણ કે એ પર્યાયે
દ્રવ્યને આશ્રયભૂત કર્યું છે એટલે એ પર્યાયની કિંમત છે. એ પર્યાય પરને આશ્રય લઈએ ને તો એની કિંમત નથી, એ દ્રવ્યનો આશ્રય લઈએ એટલે એની કિંમત છે, એટલે અનુભવની કિંમત છે. એટલે ગુરુદેવે આમાં એમ કીધું છે કે અનુભવ ગૌણ નહીં થઈ શકે, અનુભવ જ મુખ્ય છે એમ કીધું છે. કારણ કે અનુભવી અનુભવ અનુભવી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો થાય છે એટલે અનુભવ મુખ્ય છે. એટલે જ્ઞાનીને ખરેખર અનુભવની કિંમત હોતી નથી, પણ જ્ઞાનીની કિંમત અનુભવથી હોય છે. એવી કોઈ ચર્ચા આમાં આ પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં ખૂબ સુંદર ચર્ચા આવી છે, અને કુદરતી આપણા ભાગ્યમાં આવી ગયું તો આપણે એની ચર્ચા કરીએ. આપણે તો આમાં સમજણનું જ કામ છે બધું. જેમ 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 એની સમજણ વધતી જાય છે ને, વિસ્તૃત સમજણ થતી જાય છે ને, એમ એમ કોઈ પ્રકારના પક્ષ કે કોઈ પ્રકારનું પરિણામ પ્રત્યેનું આશ્રયભૂતપણું છૂટતું જાય છે અને દ્રવ્ય તરફનું આશ્રયભૂત થવા માટેનો માર્ગ ખુલી જાય છે. એટલે સમજણથી જ બધી સિદ્ધિ છે. જેટલી જેટલી સમજણ વધવા માંડે છે એમ સમજણમાં એને જ્ઞાયક ભાવની ઉર્ધ્વતા આવવા માંડે છે. એટલે સમજણ છે એ પર્યાયમાં થાય છે, એટલે એ પર્યાય દ્રષ્ટિપણું નથી. એ સમજણ છે એ જ્ઞાનનો એક પ્રકારનો સ્વતરફનો ક્ષયોપસંભાવ છે, એ પરતરફનો ભાવ નથી. ક્ષયોપસંભાવ સમજો, ત્રિકાળી દ્રવ્યની સમજણ કરે છે એ સ્વતરફનો ક્ષયોપસંભાવ છે. ભલે હજી અનુભવ ન થયો હોય પણ એ જ ભાવ આગળ વધીને અનુભવ કરવાનો છે. એવી રીતે એને સમજણમાં લેવું. કોઈ વસ્તુ નીકળી શકતી નથી, કોઈ વસ્તુ દ્રવ્ય પર્યાય નીકળતા નથી ક્યારેય. બે જેમ છે એમ રહી જાય છે. પર્યાયમાં રાગની બદલે વિતરાગતા આવી જાય છે, પર્યાયમાં અજ્ઞાનની બદલે સમ્યક જ્ઞાન થઈ જાય છે. દ્રવ્ય તો એવું ને એવું છે જ, બસ આટલી જ વાત છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવે.